નમસ્તે બાળ મિત્રો, ઓનલાઈન સાથે સંકલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિજ્ઞાન ટેકનોલોજી, પાઠ 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. હવે આપણે બધાને ખબર છે કે આપણે ઘર, આપણી શાળા, દુકાન કે કોઈ ઓફિસો, ત્યાં પ્રતિદિન અત્યંત વધારે ને વધારે માત્રામાં આપણે કચરો બહાર ફેંકીએ છીએ. આપણી રોજબરોજની કેટલીક એવી પ્રવૃત્તિઓમાં આપણે અત્યંત વધારે માત્રામાં કચરો ઉત્પન્ન કરતા હોઈએ છીએ. આ કચરો સફાઈ કામદારો દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને નીચાણવાળા જે ખુલ્લા વિસ્તારો હોય, ત્યાં ઊંડા ખાડા હોય, ત્યાં તેને લઈ જવામાં આવે છે અને તેવા ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ વિસ્તાર પણ કહેવામાં આવે છે. એટલે ખાડાવાળો ભાગ પુરાઈ જાય, તેથી જમીન વિસ્તાર. કચરામાં ઉપયોગી અને બિન ઉપયોગી એમ બે પ્રકારના ઘટકો હોય છે. બિન ઉપયોગી ઘટકોને અલગ કરીને જમીન પુરાણ વિસ્તારમાં એને ફેલાવી દેવામાં આવે છે અને પછી એને ઉપર માટી વડે ઢાંકી દેવામાં આવે છે. જ્યારે તે ખાડો સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે તેની પર રમતનું મેદાન બનાવી દેવામાં આવે છે અથવા તો એની પર કોઈ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. હવે કચરાના જે ઉપયોગી ઘટકો રહ્યા, ઉપયોગી ઘટકોનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. તો જમીનના પુરાણ વિસ્તારની નજીક ખાતર બનાવવા વિસ્તારોનું નિર્માણ કરવામાં આવે છે, જે ઉપયોગી ઘટકો છે. વૃક્ષોના અવશેષો હોય, કારણ હોય, બધા કેટલાક પદાર્થોને કોવાવા દેવામાં આવે છે અને પછી એમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા, એને કહેવામાં આવે છે કમ્પોસ્ટિંગ. એને શું કહેવાય? કમ્પોસ્ટિંગ. હવે કેટલાક શહેરો અને નગરો વાત કરીએ, આપણી નગરપાલિકા, આપણા શહેરો જે અમદાવાદ જેવા શહેરો, એમાં બે પ્રકારના કચરાને એકત્રિત કરવા માટે બે અલગ અલગ કચરા પેટીઓ આપણને આપવામાં આવે છે. એકનો રંગ ભૂરો છે અને એકનો રંગ લીલો છે. ભૂરા રંગની કચરા પેટીમાં ફરીથી પુનઃ ઉપયોગમાં કરવામાં આવતી હોય ને તેવી વસ્તુઓ નાખવામાં આવે છે, જેમ કે પ્લાસ્ટિક, ધાતુઓ અને કાચ રિસાયક્લિંગ કરી શકાતું હોય. ત્યારે લીલા રંગની કચરા પેટીમાં રસોડામાં ઉત્પન્ન થયેલો કચરો, જેને આપણે એઠવાડ કહીએ છીએ, અથવા કોઈ વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય કચરો હોય, એને એની અંદર ભેગો કરવામાં આવતો હોય છે. હવે સુકાયેલા પાંદડા હોય, એને જો આપણે સળગાવીએ તો સળગી ત્યારે એમાંથી નુકસાનકારક વાયુ એટલે કે ધુમાડો ઉત્પન્ન થતો હોય છે, જે વાતાવરણમાં બળતો હોય છે. અહીં આપણને ચોપડીમાં બતાવવામાં આવ્યું છે. હવે આયા વર્મી જૈવ ખાતર. આપણે વર્ષોથી શીખતા આવ્યા છીએ કે અળસિયો ખેડૂતનો મિત્ર છે. અળસિયો લાલ રંગનું હોય છે, તો લાલ રંગના અળસિયાની મદદથી ખાતર બનાવવાની જે પ્રક્રિયા, એને કહેવામાં આવે છે વર્મી કમ્પોસ્ટ ખાતર. અરે લાલ અળસિયા. હવે લાલ અળસિયાઓ રહ્યા એને દાંત હોતા નથી, પણ શરીરની વિશિષ્ટ સંરચના હોય છે જેને પેશણી કહેવામાં આવે છે. કઈ રીતે બનાવવામાં આવે વર્મી કમ્પોસ્ટ ખાતર? તો કોઈ પણ એક લાલ અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન બરાબર આહાર ખાતો હોય છે. ભોજન જે ખાય એને આહાર કે ભોજન, એ પોતાના શરીરના વજન જેટલું જ ખાતો હોય છે. ઉત્તમ વર્મી જૈવ ખાતરને બનાવવા માટે કુંડો, બગીચા અને ખેતરોમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે કેટલાક પ્રકારના પ્લાસ્ટિક એવા હોય છે કે જે પુનઃનિર્માણ કરી શકાય, પરંતુ બધા જ પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરી શકાતું નથી. ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવા માટે આપણે માન્યતા પ્રાપ્ત પ્લાસ્ટિકની કોથળીઓનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ, નહીં તો પ્લાસ્ટિક કોથળીમાં લાંબા સમય સુધી ભરી રાખીએ તો તે બગડી જતા હોય છે. પ્લાસ્ટિકને ગરમ કરવાથી અથવા સળગાવવાથી હાનિકારક વાયુઓ મુક્ત થતા હોય છે, તેથી પ્લાસ્ટિકનો અંધાધૂત ઉપયોગ આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ બને એટલું તેથી આપણે ઓછો કરવો જોઈએ અને દુકાનદારો પાસેથી કાગળની થેલીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો, કેમ કે કાગળ એ પુનઃનિર્માણ કરી શકાય એવો વસ્તુ છે. જૈવિક ખાતરનો ઉપયોગ કરી રસોડાના કચરાને વિવેકપૂર્વક એનું આપણે
પ્રદૂષણ ન ફેલાય, જમીનનું બંધારણ ન બગડે એ રીતે આપણે એને કરીશું. હવે મેં પહેલા કહ્યું વર્મી કમ્પોસ્ટ ખાતર, તો લાલ અળસિયા જેને મેં પહેલા કહ્યું, દાંત હોતા નથી, વિશિષ્ટ રચના હોય જેને પેશણી કહેવામાં આવે, કે જે ખોરાકનો ભૂક્કો કરવામાં તેને મદદ કરતા હોય છે. હવે એના ઈંડાના કવચ અથવા સમુદ્રી શંખનો ભૂક્કો સાથે ભેગું કરી દઈએ તો તે ખોરાક સાથે પેશણીમાં એના પહોંચી જાય છે અને ખોરાકને દળવામાં તે તેની સહાયતા કરતો હોય છે. લાલ અળસિયા વધારે ગરમ કે ઠંડા વાતાવરણમાં જીવિત રહી શકતા નથી, તેને પોતાની આજુબાજુ ભેજની આવશ્યકતા રહેતી હોય છે. તો અળસિયાઓની વ્યવસ્થિત દેખરેખ રાખીએ તો એક મહિનામાં તેમની સંખ્યા બમણી થઈ જતી હોય છે. ખાડામાં આહાર સ્વરૂપે કેટલોક કચરો નાખતા રહીએ તો મુખ્યત્વે એક અળસિયું નાના નાના છોડના ભાગને ખાઈ સ્થળાંતર પામી અને તેમાંથી ખાતર બનાવી અને એક અળસિયામાંથી હજારો અળસિયા બનાવી શકાય છે અને પછી એને ખેતરમાં અલગ અલગ જગ્યાએ આપણે નાખી શકીએ છીએ. તો એનો ઉપયોગ આપણે કુંડા બગી, મેં પહેલાં કંઈ કુંડા બગીચા કે ખેતરમાં પણ કરી શકીએ છીએ. તો આ થયું વર્મી કમ્પોસ્ટ ખાતર. કાગળનો પણ ઉપયોગ, એ કાગળ આપણે ફેંકી દેતા હોઈએ છીએ એવું જરૂરી નથી, કાગળ ફરીથી આપણે પુનઃરિસાયકલિંગ કરી શકીએ છીએ અને તેની ઘણી બધી વસ્તુઓ પણ બનાવી શકીએ છીએ. હવે કચરો જે છે ને એ ઉપયોગી હોઈ શકે, એવું નહીં કચરો એટલે ફેંકી દો એવું નહીં હોતું, કચરો ઉપયોગી પણ હોઈ શકે. કારણ કે જે કચરો રસોડાનો કચરો છે, એટલે કે એમાં ફળ શાકભાજીના છાલ છે, ઈંડાનું કવચ છે કે વધેલો એઠવાડ છે, ચાના કૂચા છે, આ બધી વસ્તુઓ આપણે ફેંકી દઈએ છીએ. પણ આ બધી વસ્તુઓનું વિઘટન કરી જો તેને ઉપયોગ કરવામાં આવે તો એમાંથી સારા પ્રમાણનું ખાતર બનાવી શકાય છે. સમાચારપત્રો એટલે કે છાપાઓ રહે એના કાગળ, કાગળની કોથળીઓ હોય એનું રિસાયકલિંગ કરીને પણ આપણે એનું પુનઃનિર્માણ કરી શકીએ છીએ, જે આપણને કચરામાંથી જ કાગળો મળતા હોય છે. પ્લાસ્ટિકની થેલીઓ તો એનું પુનઃનિર્માણ કરી શકાય છે. અમુક મિલીમાંથી જો આપણે દુકાનમાં જઈએ તો જબલું માગીએ તમે જો અમુક પાતળી હોય છે, કોઈ પોલિથિનની જાડી હોય છે, તો જે પાતળી એકદમ આવે છે જેને આપણે જબલું કહીએ છીએ એનું પુનઃ નિર્માણ થઈ શકે છે. તો અમુક કચરો એક રીતે નકામો હોય પણ બીજી રીતે આપણને ઉપયોગી હોય છે. દાખલા તરીકે શાકભાજી ફળની છાલ આપણે ખાતા નથી પરંતુ એને આપણે ફેંકી દઈએ છીએ કચરામાં, પણ પડ્યો પડ્યો સુકો વહી જાય છે, તો એમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર પણ બનાવી શકીએ છીએ. વનસ્પતિના પાંદડા, વનસ્પતિજન્ય કચરો એને આપણે ઘણી વખતે સળગાવી દેતા હોઈએ છીએ. સૂકા પાંદડા આપણા ઘર આંગણે પડ્યા હોય, પાનખર ઋતુ આવે ત્યારે હોય, બધા પાન ખરી પડે, ઢગલો થઈ જાય, એ આપણે ઢગલો કરી વાળી ઢગલો કરી બાળી દેતા હોય. ખરેખર એને બાળી ન દઈએ અને એક જગ્યામાં ખાડો આપજો, આપણે ખાડો ના કરીએ પણ એક કુંડામાં કે કોઈ બીજા કોઈ મોટા પાત્રમાં લઈ માટીની સાથે એને ભેળવી દઈને મૂકી દઈએ તો પડી પડી કોવાઈ જાય, તો એમાંથી પણ આપણને ઉત્તમ પ્રકારનું ખાતર બની જતું હોય છે. એટલે વનસ્પતિજન્ય પદાર્થો પણ આપણને ઉપયોગી ખાતર બનાવવામાં ઉપયોગી થાય છે. હવે એવા ઘણા બધા વિષકારી પદાર્થો છે જેનો સંગ્રહ આપણે પ્લાસ્ટિકમાં કરતા હોય, એટલે પ્લાસ્ટિક એક વિષકારી પદાર્થ. પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરવું બહુ અઘરું છે. બધા પ્રકારના પ્લાસ્ટિકને ગરમ કરવાથી અથવા સળગાવવાથી હાનિકારક વાયુ મુક્ત થાય છે. આ વાયુ બધી રીતે આપણને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન કરતા હોય છે, જેવા કે કેન્સર. હવે લાલ અળસિયાનો પ્રશ્ન છે કે લાલ અળસિયા દ્વારા કયો કચરો ખાતરમાં રૂપાંતરિત થતો નથી, બધો કચરો કઈ રૂપાંતરિત કરે છે એવું નથી હોતા. તો લાલ અળસિયું જઈએ ને આપણે એને માટીની અંદર ભેળવે, પણ માટીની અંદર પણ કોઈ એવા પદાર્થો હોય કે પોલિથિનિન બેગ્સ હોય પ્લાસ્ટિકની, તૂટેલા કાચ હોય, એલ્યુમિનિયમના રેપર્સ હોય, ખીલ્લી હોય, જૂના ચંપલ હોય કે તૂટેલા રમકડા જેવા કચરાઓનું તેઓ રૂપાંતરણ કરતા નથી. હવે મેં કહ્યું કમ્પોસ્ટ ખાતરની વાત, એમાં લાલ અળસિયામાંથી બને, પણ લાલ અળસિયા સિવાય પણ એની અંદર બીજા જીવો હોય છે. એકલો કઈ તો એની અંદર બીજા કયા સૂક્ષ્મ જીવો આપણને જોવા મળે છે, તો માખી, મચ્છર, નાના જીવડા, કોવાટને લીધે થતી ફૂગ, કરોળિયા જેવા જીવો પણ એક ખાડાની અંદર હોય છે.
કમ્પોસ્ટ સજીવોથી એકદમ ભરપૂર હોય છે. આપણે તેને નરી આંખે નહીં જોઈ શકતા, પણ જેમાં કૃમિઓ સૌથી વધારે હોય છે. તેથી સરકાર, આપણે મ્યુનિસિપાલિટીમાં રહીએ એટલે મ્યુનિસિપાલિટી દ્વારા કચરાનું વ્યવસ્થિત કચરો જે છે ને એને યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટેની સરકારની જવાબદારી છે. પણ દરેક નાગરિક તરીકેની આપણી પણ ફરજ બને છે કે આપણે ઉત્પન્ન કરેલો જે કચરો છે એનો આપણે યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. એનું વ્યવસ્થાપન કરવાની જવાબદારી સરકારની કે મ્યુનિસિપાલિટીની, પરંતુ તેનું પાલન કરવાની જવાબદારી આપણા દરેક નાગરિક. સરકારે આપણને કચરાનું વ્યવસ્થાપન કરવામાં જો સહકાર નહીં આપીએ તો એક દિવસ એવો આવશે કે ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળશે, પડ્યા પડ્યા પર્યાવરણને પ્રદૂષિત કરશે, રોગચાળાનો ભય વધી જશે, અને સરકારના કામમાં આપણે પૂરતો સહકાર આપીશું તો આપણને કોઈ તકલીફ પડશે નહીં. કચરાના વ્યવસ્થિત જે સમસ્યાઓ રહી એને પણ ઓછી કરવામાં આપણે સરકારને મદદરૂપ થવું જોઈએ. જેમના તરફથી આપણને જે આપવામાં આવતી જે અલગ અલગ કચરા પેટી છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે આપણા ઘરની વાત આવી કે ઘરમાં વધેલા ખોરાકનું શું કરવાનું. જો ઘરમાં વધેલો ખોરાક તાજું જ હોય તો આપણા ઘરે કોઈ કામવાળા આવતા હોય એને આપી દેવાનો, અને જો વાસી હોય તો રસ્તા પર કોઈ પ્રાણીઓ આવે તો એમને ખવડાવી દેવાનો, અથવા છોડા જે નાના નાના છોડ આવેલા હોય એના છોડવામાં આપણે નાખી દેશું મૂળમાં, તો પણ એ પડ્યા પડ્યા કોવાય એને ખાતરમાં તરીકે ઉપયોગ થશે. એમાંની એક છે કીડ. કેળના પાંદડાની શ્રેષ્ઠ પસંદગી કેવી રીતે થાય, કારણ કે કેળના પાંદડા જે રહે ને એમાં પાંદડા સજીવ દ્રવ્ય છે, તેમાં વિઘટન ક્ષમતા સૌથી વધુ છે, ત્યારે પ્લાસ્ટિકનું વિઘટન ક્ષમતા ઓછી છે. અલગ અલગ પ્રકારના કાગળના ટુકડાઓ રહે એનું પણ આપણે પેકિંગ કરીએ તો પેકિંગ કરતી વખતે સામગ્રીમાં ભેગી કરેલી વસ્તુઓમાં જોઈએ તો વિવિધ પ્રકારની પેકિંગની સામગ્રીમાં કાર્ડબોર્ડ, અલગ અલગ કાગળ છે એના પણ આપણે અલગ અલગ ઉપયોગ કરી શકીએ. પહેલું છે કાર્ડબોર્ડ. તો કાર્ડબોર્ડમાંથી આપણે પૂંઠું, જોડા, સાબુ, બલ્બના બોક્સ એ બધું આપણે તરીકે એનો ઉપયોગ કરતા હોય, બધું આપણે પેકિંગમાં કરીને લાવીએ ને. પ્લાસ્ટિકની થેલી તો રમકડા ભરવા, સાડીઓ ભરવા, શોપિંગ બેગ તરીકે, રાંધેલું ખાવાનું પણ પ્લાસ્ટિકના ડબ્બા તથા થેલીમાં આપણે રાખતા હોય છે. લાકડાનું બોક્સ છે તેમાં હાર્ડવેરની વસ્તુઓ હોય છે, ફળોના બાસ્કેટ હોય, ફૂલો હોય એ બધું આપણે એમાં ભરતા હોય. સણની જે થેલીઓ રહી એમાં સ્કૂલ બેગ તરીકે, શોપિંગ બેગ તરીકે, અનાજ ભરવા માટે, અને કિરાણાની જે થેલી રહી એ ઘઉં, ચોખા, દાળ એ બધું ભરવા માટે પણ એમાં પણ સણના કોથળાનો ઉપયોગ થતો હોય છે. હવે પેકેજિંગથી કચરાનું પ્રમાણ કેવી રીતે વધી જાય છે. બધી વસ્તુઓ આજે આપણે પેકિંગ કરેલી માંગીએ છીએ જેને કારણે પણ કચરાનું પ્રમાણ વધી જતું હોય છે. તો પેકેજિંગનો મુખ્ય હેતુ કોઈ પણ વસ્તુને બાહ્ય વાતાવરણથી દૂર રાખવાનો છે, પણ તેની સાથે જો કોઈ અડપલા કરી જાય અને ઉત્પાદિત વસ્તુ ગ્રાહકને મળે ત્યાં સુધી તો એ હાલતમાં સારી હોય, પણ બજારમાં એવા મટીરિયલમાં મળતા હોય છે એ વસ્તુને સુંદર બોક્સમાં મૂકવામાં આવે છે. જાત જાતના સૂકા, દાખલા તરીકે સૂકા મેવા હોય, ચોકલેટના બોક્સ હોય, પેકિંગ કરવામાં આકર્ષક પેકિંગ કરવામાં આવતું હોય છે, ભવ્ય આકર્ષક પેકિંગ હોય છે, તેથી તેની કિંમત પણ વધી જાય છે. પરંતુ તેનો ઉપયોગ કર્યા પછી આપણે એને સમજી ડસ્ટબિન કે કચરા પેટીમાં ફેંકીએ તો એ કચરોનું પ્રમાણ દિવસે દિવસે વધી જાય છે. ખાદ્ય પદાર્થોના વેચાણ જેવા બિસ્કીટ કે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પેકિંગની અંદર આવતી હોય છે, આપણે પણ બધા ખાતા જ હોય છે, પેકિંગ ખાધું નથી, બાકીનું બધું ફેંકી દઈએ છીએ. ગુણવત્તાવાળો માલ આપણને આપે છે કે નથી આપતા એ પણ આપણે કંઈ જોતા નથી. ગમે તેમ ખાધું, પડીકું ખાઈ લીધું એટલે ફેંકી દો, બાલાજી ફેંકી દો, ગોપાલના પડીકા ફેંકી દો. તો હવે અહીંયા આપણે ખાતર વિશે જોઈએ. તો ખાતરના બે પ્રકાર આગલા પાઠમાં શીખી ગયા છે, રાસાયણિક ખાતર અને કુદરતી ખાતર. કુદરતી ખાતરો હંમેશા જમીનનું બંધારણ વધારતા હોય છે, એમાં ફોસ્ફરસ ને કેલ્શિયમ ને બધાનો પ્રમાણ વધતું હોય છે, તેથી પોષણ ક્ષમતા વધવાથી અનાજનું ઉત્પાદન પણ વધુ થતું હોય છે. તેથી આપણે
હવે પહેલા કહ્યું એમ પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ કરવો નહીં. પ્લાસ્ટિકનો અતિ ઉપયોગ ઘટાડો કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ બને એટલો ઓછો કરવાનો, પણ જ્યાં પણ સંભવ હોય ત્યાં આપણે કોઈ હાનિકારક અસર ન થાય તે રીતે કોથળીઓનો ઉપયોગ કરવાનો. ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકની કોથળી વાપરવાની નહીં. કાગળની થેલીનો જ ઉપયોગ કરો. બજારમાંથી ખરીદી કરતી વખતે બજારમાં જતા સમયે ઘરેથી કપડાની અથવા તો શણની થેલી લઈને જવાનું. પ્લાસ્ટિકની કોથળીઓને ગમે ત્યાં ફેંકી દેવાની નહીં. પ્લાસ્ટિકની કોથળીઓ અથવા પ્લાસ્ટિકની વસ્તુઓને ક્યારે પણ ક્યાંય જાહેરમાં સળગાવવાની નહીં. પ્લાસ્ટિકની થેલીઓમાં ક્યારે ભરીને કોઈ બહાર કોઈ કચરો ફેંકવાનો નહીં. કાગળનો પુનઃનિર્માણ થતું હોવાથી કાગળની જ અંદર એ બધી વસ્તુઓ, કાગળની બંને બાજુ લખેલું હોય, કાચા કામ માટે પાટીનો પ્રયોગ કરી નોટબુકમાં લખીને જોવાનું કે કાગળની વસ્તુમાં લાવ્યા હોય એ વસ્તુ બગાડ ક્યારે થાય છે, અને પ્લાસ્ટિકની કોથળીમાં લાવેલા એ વસ્તુનો બગાડ કેટલા દિવસમાં થતો હોય. આવી બધી નોંધ રાખશો તો ખબર પડશે કે પ્લાસ્ટિક આપણા માટે વરદાન છે કે અભિશાપ.